એના પછીનો ત્રીજો ક્યુ છે એસક્યુ. એસક્યુઝ નહીં, એસક્યુ. એસ ઇઝ ઇક્વલ ટુ સ્પિરિચ્યુઅલ ફોરસાઇટ. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક. જેઓ બહારના ક્ષેત્રની અંદર બેઠા પછી પણ પોતાના ઘરની અંદર જઈ શકે એ મહાન વ્યક્તિ. શાસનની પ્રભાવના કરવી એ જુદી વાત છે, પણ પ્રભાવના કરતી વખતે પોતે અંતરથી નિર્લેપ રહેવું એ જુદી વાત છે. આજનો દિવસ એનો સાક્ષી છે. આટલી મોટી સભા હોય, આવા દિગ્ગજ કલાકારો હોય, એમને જયારે ગુણગાન ગવાતા હોય ત્યારે આ સિંહાસન હજી ખાલી છે એ બતાવે છે એમને એની પ્રતિ. ત્યાં બેઠા એમણે કીધું જયારે મને બોલાવવાનો હોય ત્યારે બોલાવજો, હું આવી છું. આવા તો કેટલા પ્રસંગો છે એમની નિર્લેપતાના, અધ્યાત્મના, આધ્યાત્મિકતાના. તમને શું કહું, મહારાજે કીધું ને વર્ષિતપ કર્યો ત્યારે કર્યો, અત્યારે ભલે નૌકારસી કરે, પણ એ નૌકારસી કરે ત્યારે એનો ત્યાગ જોયો છે. એક સિદ્ધિ તપ કરાવે, એક શ્રેણી તપ કરાવે, એક માસ કમળ ચાલુ થાય એની સાથે પોતે અભિગ્રહ કરે, જ્યાં સુધી આ સિદ્ધિ તપ પૂરા ન થાય ત્યાં સુધી મારે ફ્રૂટ નો ત્યાગ, ત્યાં સુધી મારે મીઠાઈ નો ત્યાગ. કાર્તક સુદ પૂનમ ના આપણને એમ થાય આજથી ડ્રાય ફ્રૂટ શરૂ થાય, અને અમે એમની બાજુમાં બેઠા હોઈએ, અમને પેલા વપરાવે, બરાબર વપરાવે. બોલો મારી સાથે કોને કોને ડ્રાય ફ્રૂટ નો ત્યાગ કરવો છે? અરે આજે તો શરૂ થાય છે, ત્યાં તમે પૂરું કરવાનું. અનાસક્ત અધ્યાત્મ વગર આવા અભિગ્રહ ક્યારે આવી શકતા નથી. એસક્યુ. અને નંબર 4 સીક્યુ. સોચો સોચો, પેલા 3 તો બરાબર હતા. સીક્યુ સીક્યુ સી ઇઝ ઇક્વલ ટુ ક્રિએટિવિટી. એમનું માઇન્ડ ક્રિએટિવ માઇન્ડ. 80 વર્ષની ઉંમરે ઘણા મા બાપો ઘરડા ખપ થઈ જવા છતાં સત્તાને છોડતા નથી હોતા. 80 વર્ષે આ મહાપુરુષ 48 વર્ષના વિચારોની બાબતમાં નવ છવાન છે. એ બચ્ચાઓને બોલાવે ખરા, અને એમનું સ્વામી વાત્સલ્ય કરાવે ત્યારે નૈનેશભાઈને હિંસ આપે. ભાઈ, નાના બાળકોને જમાડવાના હોય ને ત્યારે તમારી પૂરી ના ચાલે, ત્યારે તમારું દૂધ પાક ના ચાલે, એમને ભેળ ખવડાવવાની, પોતે ખાય નહીં, એમને ભેળ ખવડાવવાની, એમને પાણીપુરી ખવડાવવાની, એમને મસાલા ઢોસા ખવડાવવાના, બચ્ચા જે ખાય એવું સ્વામી વાત્સલ્ય કરાવવાનું. છેલ્લા 10 વર્ષથી મહારાજજીની નિશ્રામાં 12 વર્ષે બચ્ચાઓનું સાધર્મિક ભક્તિ થાય. અને ગઈકાલે અમારા નૈનેશભાઈ એવી કરાવી, બચ્ચાની મમ્મીઓ કે અમને ક્યારે ખવડાવો છો?